દેશની આઝાદી પછી અનેક રજવાડાઓને એક કરી એક અખંડ રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન ચેર રહેશે બ્રિટિશ શાસનના અંત પછી ભારતના દેશી પાંચસો બાસઠ રજવાડાઓને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું અને હૈદરાબાદ અને જૂનાગઢનું પણ વિલીનીકરણ કરવામાં સફળ રહ્યા હતા ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વ સમસ્તમાં આદરાંજલિ આપવા તથા એકતા અને અખંડિતતાનો સંદેશો દુનિયાભરમાં ફેલાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી એકત્રીસમી ઓક્ટોબરે આ મહામાનવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને રાષ્ટ્રને અર્પણ કરશે તેમ જણાવતા કહ્યું હતું કે જિલ્લામાં ગામે ગામ ફરનારા એકતા યાત્રાના રથ દ્વારા છેવાડાના જન જન સુધી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું આમંત્રણ પણ રહેશે સમારોહમાં પ્રાસંગિક ઉદબોધનમાં સાંસદ પ્રભાસિંહ ચૌહાણે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા એકતા અને અખંડિતતાનો સંદેશો યાદવા ચંદ્ર દિવાકરે રહેશે તેમ જણાવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલ પ્રેરણા પ્રાપ્ત કરવા અને તેમના કાર્યો એકતા યાત્રા યોજવામાં આવી છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન કાર્યો ને ઝાંકી પ્રસ્તુત કરી હતી સમારોહમાં ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શપથ લીધા હતા मंत्री जयद्रद सिंह परमार अने महानुभावय एकता यात्राना બે રથોનો પ્રસ્થાન કરાવ્યો હતો एकता यात्रा रथ પ્રસ્થાન સમારોહમાં કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ તાલુકા પંચાયતના પ્રમુખો ઉપપ્રમુખો જિલ્લા પોલીસ અધિક્ષક નિવાસી અધિક કલેક્ટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જિલ્લાના અધિકારીઓ જિલ્લા તાલુકા પંચાયત તથા મોટી સંખ્યામાં નાગરિકો उपस्थित રહ્યા હતા તથા મોટી સંખ્યામાં નાગરિકો उपस्थित રહ્યા હતા સિરાજ જરગલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ગોધરા